चारों तरफ नजर करिए तो आवतीकाले गांधीनगर मेयर पद माटे सभा मळशे। आवतीकाले गांधीनगर मनपानी सामान्य सभा योजाशे। मेयर पद माटे एससी अनामत सीट छे, तो मेयर माटे हितेश मकवाणा भरत दीक्षित दावेदार छे। भरत दीक्षित सामान्य परिवारमांथी आवे छे, तो हितेश मकवाणा पूर्व एमएलए पूनमचंद मकवाणाना पुत्र छे। तो गांधीनगर मेयर तरीके भरत दीक्षितने थई शके छे पसंदगी। भाजप गांधीनगर मेयर माटे अमदावादनी थियरी अपनावी शके छे। વધુ માહિતી માટે સંવાદદાતા રાજેન્દ્ર જોડાઈ ચૂક્યા છે। રાજેન્દ્ર, આવતીકાલે ગાંધીનગર મેયર પદ માટે સભા મળવાની છે અને મનપાની સામાન્ય સભા જે મળવાની છે તેમાં અલગ અલગ નામો પણ ચર્ચાઈ રહ્યા છે અને ખાસ એસસી અનામત સીટ છે, શું લાગી રહ્યું છે? ચોક્કસથી ગાંધીનગર મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતીથી જીત મેળવી છે અને આવતીકાલે મેયર પદ માટે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આવતીકાલે ગાંધીનગરને નવા મેયર મળશે, પરંતુ ગાંધીનગર મેયર પદ માટે શિડ્યુઅલ કાસ્ટની અનામત સીટ છે, એટલે એમ જે શિડ્યુઅલ કાસ્ટના જે કોર્પોરેટર છે એમાંથી પસંદગી કરવામાં આવશે। પુરુષ કોર્પોરેટરની વાત કરીએ તો હિતેશ મકવાણા અને ભરત દીક્ષિત દાવેદાર છે, જેમાં ભરત દીક્ષિત પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે, કારણ કે એક સામાન્ય પરિવારમાંથી આવે છે। જે રીતે અમદાવાદના મેયરની વરણી થઈ એ જ થિયરી જો ભારતીય જનતા પાર્ટી અપનાવશે તો ભરત દીક્ષિત ગાંધીનગરના આગામી મેયર બને એવી સંભાવના જોવા મળી રહી છે। જો કે આ બે નામો અત્યારે ચર્ચામાં છે, જોવાનું રહ્યું કે ભારતીય જનતા પાર્ટી કોના ઉપર પસંદગી મૂકે છે। આભાર રાજેન્દ્રસિંહ માહિતી બદલ।